खेती में नुकसानी मुद्दे हवे खेडूतोनी धीरज खूटी रही छे। नुकसानीना योग्य सर्वे करवानी मांगणी करनारा खेडूतो हवे गुस्सा में जोवा मळी रह्या छे। कालावाडना कांग्रेसना धारासभ्य पर खेडूतोए गुस्सो उतार्यो छे। नुकसानी माहिती मेळवा माटे प्रवीण कृष्णकुमार गामे गया हता, ज्यां खेडूत तेमनी व्यथा धारासभ्यनी सामे ठालवी रह्या हता। मगफळीनो पाक अतिवृष्टिने कारणे बळी जता खेडूतो गुस्से भराया छे अने धारासभ्य सरकार ने उग्र रीते रजूआत करे तेवी मांगणी करी रह्या छे। जो के वीडियो में धारासभ्य कही रह्या छे के अमे तो विरोध पक्ष में छीए। धारासभ्य अमे आ कई कानु मूड़िया नथी, कोई आमा गेरी है गयो पानी तो अमे नु कई रजूआत करो अने अमने कई कियो आमा कई कोई वस्तु थाय एम नथी। खेती नो करता तो कहीं हूँ काटी लेवा मुख्यमंत्री ने लेखित मौखिक बधी रीते जगत ना चार टीम जगत ना चार અમે બહુ સારું કર્યું, હાલી સારું કરો, અમે મરી જઈએ તો પૈસા આવશે આવશે કેટલા 2000 રૂપિયા 2000 માં હું કઈ અમાર મજૂરી નો થાય। મેં લીલો દુકાળ જાહેર કરવાની માંગણી કરી છે, ટીવીમાં પણ કરી છે સરકાર, અને ગમે એમ કરીને આજે કોંગ્રેસના ધારાસભ્યો ગમે એમ કરીને એની સામે આંદોલન કરીને આપણે કોશિશ કરીએ। આંદોલન એક તો કોઈ ખેડૂત મરી જાય પછી અમારે લેવાની આવે છે ગાંધીનગર 2 તો થાય કઈ કામ નથી, અમે ખાટલા લઈને ન્યા જામને એવું ગૃહ મુદ્દીઓ નિયા संवाददाता नाथू रामणा पासे थी। नाथू, खेती में नुकसानी मुद्दे खेडूतो तेमनी धीरज खूटी रही है, खेडूतो उग्र रजूआत करता धारासभ्य सामे जोवा मळ्या। कालावाडना कोंग्रेसना धारासभ्य पर ખેડૂતોએ ગુસ્સો ઉતાર્યો તેવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે। જી ચોક્કસથી ભાવિકા, છેલ્લા 15 દિવસના ગાળામાં જે જામનગર જિલ્લામાં અંધરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે। ખાસ કરીને કાલાવડ, જામનગર અને જામજોધપુરના જે ગ્રામ્ય પંથકમાં જે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ખરીફ પાક છે જેમાં મગફળી અને કપાસ છે તે જે જમીનની અંદર જ સુકાઈ ગયો છે, તેના મૂળિયા બળી ગયા છે। પરંતુ સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે એ માત્ર જમીન ઉપરથી કરવામાં આવે છે, જે પાક લીલો દેખાય છે તેને આધારે સર્વે કરવામાં આવે છે, એટલે સ્વાભાવિક છે ખેડૂતો રોષમાં છે। છેલ્લા 15 દિવસની અંદર કાલાવડ પંથકના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ 5 વખત આવેદનપત્ર પાઠવી આપવામાં આવ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું। એમ છતાં પણ આજે જે કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય છે પ્રવીણ મુસળિયા, તેઓએ પોતાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી, તેમાં સ્પષ્ટ દેખાઈ શકે છે કે જે ખેડૂતોનો રોષ છે તે સામે આવી રહ્યો છે। પણ સામે પક્ષે કોંગ્રેસના ધારાસભ્યની પણ મજબૂરી છે કે તેઓ વિરોધ પક્ષમાં છે, વિરોધ કરવા સિવાય તેની સામે સરકારમાં ન્યાય મેળવવા માટે આંદોલન કરવા સિવાય કોઈ રસ્તો નથી। પરંતુ ખેડૂતો જે છે આકરા પાણીએ છે, પરંતુ ઉડીને આંખે વળગે એવી વાત ભાવિકા એ છે કે આ જ પંથકના જે કાલાવડના જ વતની છે જે કૃષિ મંત્રી છે જે આરસી ફળદુ, તેનું જ આ ગામ છે, તેનું જ કાર્યક્ષેત્ર કહી શકાય। કારણ કે ખેડૂતો પણ અનેક વખતે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો રોષ આજે ધારાસભ્ય પર ઉતર્યો છે, પરંતુ આગામી દિવસોમાં આ રોષ ગાંધીનગર તરફ જાય તે પણ શક્ય છે। જી ભાવિકા, બિલકુલ નાથુ, આભાર તમામ જાણકારી બદલ। તો જગતનો તાત વરસાદ પડે તો પણ તેમને હાલાકી, ના પડે તો પણ તેમને હાલાકી, અત્યારે જે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, પરંતુ હવે તેઓ ગુસ્સામાં પણ જોવા મળી રહ્યા છે। જે પણ ધારાસભ્ય તેમની સાથે મુલાકાત લેવા માટે જાય છે તેમની પર તેમનો રોષ ક્યાંક વરસી પડે છે, ખેડૂતોનો ગુસ્સો પણ વ્યાજબી છે કે તેમને કોઈ સાંભળતું જ નથી, અને વિરોધ પક્ષના ધારાસભ્યો તો એમ કહે છે કે અમે વિરોધ પક્ષમાં છીએ, અમે શું કરી શકીએ। ત્યારે શાસક પક્ષે આ વિડિયો જોવાની જરૂર છે કે જુઓ જગતનો તાત પોતાની વ્યથા ઠાલવી રહ્યું છે, કેટલા ગુસ્સામાં છે અને તેમને કેવા પ્રકારની તકલીફો પણ પડી રહી છે।
દિલ્હીમાં પણ કરી છે સરકારે અને ગમે એમ કરીને આજે કોંગ્રેસના ધારાસભ્યો ગમે એમ કરીને એની સામે આંદોલન કરીને આપણે કોશિશ કરીએ તો આ વખતે વરસાદ છે તે વધુ પ્રમાણમાં દરેક જગ્યાએ જોવા મળ્યો છે તેને પગલે જે વાવેતર કરેલું હતું ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતો છે તે ખૂબ જ અત્યારે ગુસ્સામાં પણ જોવા મળી રહ્યા છે.